નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. ધોરણ 2 વિષય કલુ ગુજરાતી પર્યાવરણ, એમાં પ્રથમ પરીક્ષા એસાઇનમેન્ટ ભાગ 2. પ્રથમ પરીક્ષા એસાઇનમેન્ટ ભાગ 2 એમાં આજે આપણે ભણીશું પ્રશ્ન 2. પ્રશ્ન 2 પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. આપણે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે પૂરા વાક્યમાં, બરોબર? પાંચમાંથી ગમે તે ચાર, પાંચ પ્રશ્ન આપ્યા છે પરીક્ષામાં, એમાંથી ગમે તે ચાર પ્રશ્નોના જવાબ લખવાના છે. એના 8 ગુણ છે, એના 8 ગુણ છે. તો પ્રશ્ન 1, ગામમાં ઉંદરો ક્યાં ક્યાં જોવા મળતા હતા? ગામમાં ઉંદરો ક્યાં ક્યાં જોવા મળતા હતા? તો ગામમાં ઉંદરો ઘરમાં, બાગમાં, પેટીમાં, કબાટમાં વગેરેમાં જોવા મળતા હતા. 2 નંબર, વાસરીવાળાએ શું પહેર્યું હતું? તો વાસરીવાળાએ લાલ ટોપી અને પીળો ડગલો પહેરેલો હતો. આ આપણા પ્રશ્નોના જવાબ છે. એના પ્રશ્નોના જવાબ, એના જવાબો છે એ મેં એક કાગળમાં લખ્યા છે, એમાંથી આપણે જોઈએ, એનો અભ્યાસ કરીએ. આપણે પ્રશ્નોના જવાબ જોઈએ. તો 1 નંબર, ગામમાં ઉંદરો ક્યાં ક્યાં જોવા મળતા હતા? આપણે આ પ્રશ્ન જોઈ લીધો. તો ગામમાં ઉંદરો ઘરમાં, બાગમાં, પેટીમાં, કબાટમાં વગેરેમાં જોવા મળતા હતા. આવી રીતે પ્રશ્નનો જવાબ તમારે પરીક્ષામાં આખા વાક્યમાં લખવાનો છે. 2 નંબર, વાસરીવાળાએ શું પહેર્યું હતું? તો વાસરીવાળાએ લાલ ટોપી, પીળો ડગલો પહેર્યો હતો. તો વાસરીવાળાએ શું, આપણે પાઠ દરમિયાન ભણ્યા હતા, તો વાસરીવાળાએ શું પહેર્યું હતું? મેં તમને વાર્તા સંભળાવી હતી વાસરીવાળાની. તો વાસરીવાળાએ લાલ ટોપી, પીળો ડગલો પહેર્યો હતો. 3 નંબર, વાસરીવાળાનો અવાજ સાંભળી ઉંદરો કેવી રીતે આવ્યા? વાસરીવાળાનો અવાજ સાંભળીને ઉંદરો કેવી રીતે આવ્યા? તો વાસરીવાળાનો અવાજ સાંભળી ઉંદરો કોઈ નાચતા આવ્યા, કોઈ કૂદતા આવ્યા, કોઈ દોડતા આવ્યા, કોઈ ખસતા આવ્યા. આવી રીતે વાસરીવાળાનો અવાજ સાંભળીને ઉંદરો આવ્યા. 4 નંબર, ગામ લોકોએ વાસરીવાળાને કેટલા રૂપિયા આપ્યા? ગામ લોકોએ વાસરીવાળાને કેટલા રૂપિયા આપ્યા? તો આપણે પાઠ દરમિયાન ભણ્યા હતા, તમને વાર્તા યાદ હશે તો તમને આ પ્રશ્નનો જવાબ આવડશે. તો ગામ લોકોએ વાસરીવાળાને 1000 રૂપિયા આપ્યા. ગામ લોકોએ વાસરીવાળાને કેટલા રૂપિયા આપ્યા? 1000 રૂપિયા આપ્યા. આવી રીતે તમારે પ્રશ્નોના જવાબ સારા અક્ષરે લખવાના છે. હવે પ્રકરણ 2ના પ્રશ્નોના જવાબ છે. એમાં આનંદ મેળો ક્યાં હતો? 1 નંબર છે, આનંદ મેળો ક્યાં હતો? બીજા પાઠમાં તમે જોયું ને, બીજો પાઠ, એના પ્રશ્નોના જવાબ છે. તો આનંદ મેળો યજ્ઞનો, યજ્ઞવાળો પાઠ તમે ભણ્યા હતા ને આપણે, દાદા ખોવાઈ ગયા પાઠ 2માં,
મેળો ક્યાં હતો? તો આનંદ મેળો વાત્રક નગરમાં હતો. આનંદ મેળો વાત્રક નગરમાં હતો. બે નંબર, દાદા કોને શોધતા હતા? દાદા કોને શોધતા હતા? તો દાદા યજ્ઞને શોધતા હતા. દાદા કોને શોધતા હતા? દાદા યજ્ઞને શોધતા હતા. જ્યારે દાદા ટિકિટ લેવા જાય છે યજ્ઞોની, ત્યારે યજ્ઞને ત્યાં ઊભો રાખે છે. ત્યારે યજ્ઞ પેલે મોટરસાયકલ હોવા જ આવે છે, મોટરસાયકલ વાળા, ત્યારે યજ્ઞ બીજી જગ્યાએ દોડી જાય છે એમની સાથે, બધાની સાથે. ત્યારે યજ્ઞ દાદાજી આવે છે ત્યારે દાદા યજ્ઞને દેખતા નથી. એટલે દાદા કોને શોધતા હોય છે? દાદા યજ્ઞને શોધતા હોય છે. ત્રણ નંબર, યજ્ઞના ઘોડાને કોને પકડ્યો હતો? યજ્ઞનો ઘોડો હતો એને કોને પકડ્યો હતો? યજ્ઞના ઘોડાને કોને પકડ્યો હતો? જ્યારે યજ્ઞનો ઘોડો આવ્યો હતો ત્યારે યજ્ઞના ઘોડાને કોને પકડ્યો હતો? યજ્ઞનો ઘોડો આપણે એ પાઠ ભણ્યા, વાર્તા અંદર આવી હતી યજ્ઞના ઘોડા વિશે. તો યજ્ઞના ઘોડાને કોને પકડ્યો હતો? તો યજ્ઞના ઘોડાને લવે પકડ્યો હતો. કોને પકડ્યો હતો? લવે, લવ ઘૂસ આવે ને એમાં, એમાં લવે પકડ્યો હતો. યજ્ઞના ઘોડાને લવે પકડ્યો હતો. પછી છ્યા નંબર, યજ્ઞનો ઘોડો કોનો હતો? યજ્ઞનો ઘોડો કોનો હતો? તો યજ્ઞનો ઘોડો રાજા રામચંદ્રજીનો હતો. યજ્ઞનો ઘોડો રાજા રામચંદ્રજીનો હતો. આ સિવાય પણ પરીક્ષામાં બીજું પૂછાઈ શકે એવું નહીં કે આ જ પૂછાય. થોડા તમારે મેં તમને પ્રશ્નોના જવાબ કરાયા હતા એ તમારે તૈયાર કરવાના છે. તમને પૂછવામાં આવે કે યજ્ઞના દાદાનું નામ શું હતું? તો યજ્ઞના દાદાનું નામ તિક્કમદાસ હતું. શું હતું? તિક્કમદાસ હતું. પછી એ પૂછવામાં આવે કે યજ્ઞ કઈ સોસાયટીમાં રહેતો હતો? તો કઈ સોસાયટી આવશે? તમને ખબર છે આશીષ સોસાયટીમાં. યજ્ઞ આશીષ સોસાયટીમાં રહેતો હતો એ તમારે યાદ રાખવાનું છે, બરોબર ને? રૂપેશ કાકાને કેમ ગમતું ન હતું? રૂપેશ કાકાને કેમ ગમતું ન હતું? તો રૂપેશ કાકાને રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા ગયા પછી તેમને ક્યાંય ગમતું ન હતું. રૂપેશ કાકાના સંતાનો હતા તે અમેરિકા રહેવા ગયા હતા. એટલે રૂપેશ કાકાને એકલું લાગતું હતું, એટલે એમને ક્યાંય ગમતું ન હતું. રૂપેશ કાકાના સંતાનો બાળકો ક્યાં ગયા હતા? અમેરિકા ગયા હતા. બે નંબર, અક્ષયે શ્રીકાંતને શું કહ્યું? અક્ષયે શ્રીકાંતને શું કહ્યું? તો અક્ષયે શ્રીકાંતને કહ્યું, તું એકવાર મારી સાથે ચાલ. અક્ષયે શ્રીકાંતને કહ્યું, તું એકવાર મારી સાથે ચાલ. રૂપેશ કાકાના ઘરે આવા તો અનેક રમકડા છે. અક્ષયે શ્રીકાંતને કહ્યું કે તું એકવાર મારી સાથે ચાલ. રૂપેશ કાકાના ઘરે આવા તો અનેક રમકડાઓ ત્યાં છે.
અને શ્રીકાંત કઈ રમત રમતા હતા? અક્ષય અને શ્રીકાંત રૂપેશ કાકાના ત્યાં રમવા ગયા હતા ટોય હાઉસમાં, ત્યારે કઈ રમત રમતા હતા? તો અક્ષય અને શ્રીકાંત, અક્ષય અને શ્રીકાંત સાપ સીડીની રમત રમતા હતા. અક્ષય અને શ્રીકાંત રૂપેશ કાકાના ત્યાં રમવા ગયા હતા ટોય હાઉસમાં, ત્યારે સાપ સીડીની રમત રમતા હતા. પછી 4 નંબર, તમને રૂપેશ કાકાના ટોય હાઉસમાંથી કયું રમકડું લેવું ગમશે? તમે રૂપેશ કાકાના ટોય હાઉસમાં ગયા હોય તો તમે એમાંથી કયું રમકડું લેવું ગમશે? તો રૂપેશ કાકાના ટોય હાઉસમાંથી આપણને કયું રમકડું લેવું ગમશે? તો અમને રૂપેશ કાકાના ટોય હાઉસમાંથી વાંદરાનું રમકડું લેવું ગમશે. જે બોલતું વાંદરું હતું એ રમકડું લેવું ગમશે. પછી રૂપેશ કાકાના ટોય હાઉસમાં કયા કયા રમકડા હતા? આપણે પાઠ દરમિયાન ભણ્યા હતા કે રૂપેશ કાકાના ટોય હાઉસમાં બોલતું વાંદરું, ચાવીવાળું રમકડું, રિમોટવાળા રમકડા, અનેક રમકડાઓ હતા. પછી અક્ષયની બહેનનું નામ શું હતું? અક્ષયનું બહેનનું નામ શું હતું ખબર છે તમને? કે અક્ષયની બહેનનું નામ શું હતું? બોલો, યાદ હોય તો બોલો. તમને કે અક્ષયની બહેનનું નામ રૂચા હતું. શું હતું? રૂચા હતું. આવું તમારે ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે. શ્રીકાંત આખો દિવસ શું કરતો હતો? આખો દિવસ મોબાઈલ રમતો હતો. શ્રીકાંત આખો દિવસ મોબાઈલ જ રમતો હતો, બરોબર. પછી રૂપેશ કાકાએ બોર્ડમાં શું સૂચના લખી હતી? તો રૂપેશ કાકાએ બોર્ડમાં લખ્યું હતું, એક રમકડું આપી જાઓ અને 2 રમકડા લઈ જાઓ. એ તમે પાઠ દરમિયાન આપણે શીખ્યા હતા, એટલે આપણે અમુક પાઠનું આ વાર્તા યાદ રાખવાની, એટલે તમને પ્રશ્નોના જવાબ લખવામાં વાંધો આવશે નહીં, બરોબર. તો આપણે આગળ જોઈએ પ્રકરણ 4. પ્રકરણ 4માં નંબર 1, સિંહ અને શિયાળ ક્યાં રહેતા હતા? સિંહ અને શિયાળ ક્યાં રહેતા હતા? સિંહ શિયાળ ક્યાં રહે? તો સિંહ અને શિયાળ જંગલમાં રહેતા હતા. સિંહ અને શિયાળ જંગલમાં રહેતા હતા. બે નંબર, શિયાળને કેમ મજા આવતી? શિયાળને કેમ મજા આવતી હતી? શિયાળને કેમ મજા આવતી હતી? કેવું બોલો, કેમ મજા આવતી હતી શિયાળને? તો શિયાળને કંઈ કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય, તેથી તેને મજા આવતી. શિયાળને આખો દિવસ કંઈ કરવાનું નહીં, સિંહ શિકાર કરીને આવે એટલે એને જે સિંહ જે ખાવાનું ખાઈ લે, પછી જે વધે એ બધું શિયાળને ખાવા મળતું હતું, એટલે શિયાળને મજા આવતી હતી. કંઈ કરવાનું નહીં, એને ખાવાનું મળી જાય ભરપેટ, એટલે શિયાળને મજા આવતી હતી. શિયાળને કંઈ કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય, તેથી તેને મજા આવતી. 3 નંબર, શા માટે સસલો ત્યાંથી ભાગ્યો? સસલો શા માટે ભાગી ગયો હતો? જ્યારે સસલાને જોઈને શિયાળે અને સિંહે યુક્તિ કરી હતી કે જ્યારે સિંહ રાજા ગરડા થઈ ગયા એટલે એનાથી કંઈ શિકાર થતો ન હતો, એટલે તે 2-3 દિવસથી સિંહ અને શિયાળ ભૂખ્યા હતા, એટલે એને ત્યાં આવતો સસલાને જોયો, એટલે શિયાળે યુક્તિ બનાવી હતી. સિંહ રાજાને કહ્યું કે તમે મરી જવાનું નાટક કરો. એ નાટક કર્યું એટલે સસલો હોશિયાર હતો. સસલાને ખબર પડી ગઈ હતી કે આ લોકો નાટક કરે છે, એટલે ત્યારે સસલો ભાગે છે ત્યાંથી.
ત્યારે ત્યાંથી સસલો ભાગી જાય છે. શા માટે સસલો ત્યાંથી ભાગ્યો? સસલાને સાચી વાતની ખબર પડી કે તરત જ એ તો ત્યાંથી ભાગ્યો. સસલાને સાચી વાતની ખબર પડી કે તરત જ એ તો ત્યાંથી ભાગ્યો. સસલાએ શું વિચાર્યું? સસલાએ શું વિચાર્યું? હા બોલો, આવડતું હોય તો તમે બોલો આનો જવાબ. સસલાએ શું વિચાર્યું? સસલાએ વિચાર્યું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી ન થાય, નક્કી કંઈક ગરબડ લાગે છે. સસલાએ વિચાર્યું કે શિયાળભાઈ મરેલા સિંહ પાછળ આટલા દુઃખી ના થાય, કંઈક તો ગરબડ લાગે છે. એટલે સસલાએ વિચાર્યું, સસલાએ કહ્યું કે મરેલા સિંહ રાજા મરી જાય પણ શરીર અક્કર થઈ જાય, પણ તેની પૂંછડી તો હલે. એવું કહ્યું ત્યારે સિંહે તેની પૂંછડી હલાવી. એટલે એને ખબર પડી સસલાને કે આ લોકો નાટક કરે છે, કંઈક ગરબડ નાટક કરે છે. એટલે એ વાતની સાચી ખબર પડી એટલે ત્યાંથી સસલો ભાગી ગયો હતો. અને સિંહ સસલાને ખબર પડી કે મરેલા સિંહ પાછા તો આ સસલો શિયાળ તો શિયાળ દુઃખી ના થાય, કંઈક તો ગરબડ લાગે છે. એટલે એને ખબર પડશે કે કંઈક ગરબડ લાગે છે, એવું વિચારવા લાગ્યું. તમે આ વાર્તા સાંભળી હતી એટલે તમને ખબર જ હશે કે આ વાર્તામાં શું આવે છે. એટલે તમને આ પ્રશ્નનો જવાબ તમને પણ આવતા જ હશે કે આ પ્રશ્નનો જવાબ શું આવે. તમે પણ પ્રશ્નનો જવાબ આપી શકો કે આ પ્રશ્નનો જવાબ આ આવે. પછી તમને એવું પૂછવામાં આવે, સિંહ ક્યાં રહેતો હતો? તો સિંહ જંગલમાં રહેતો હતો. સિંહ જંગલનો રાજા હતો. સિંહ શું કોણ હતો? જંગલનો રાજા કોણ હતો? તો સિંહ હતો. તો જંગલનો રાજા સિંહ હતો. તો શિકાર સિંહ જાતે શિકાર કરીને જમતો હતો. સિંહ જાતે શિકાર કરતો હતો અને એ જમતો હતો. જમવાનું જાતે જ લાવતો હતો શિકાર કરીને, અને એ જમવાનું જે વધે એ શિયાળભાઈ ખાઈ જતા હતા. બરાબર. પછી તમે રૂપેશ કાકાની એ વાર્તા સાંભળી હતી, એમાં અમુક વસ્તુઓ આવે છે એ તમારે યાદ રાખવાની વાર્તા. એટલે તમને પ્રશ્નના જવાબ લખવામાં સહેલાઈથી લખી શકશો. તમે સહેલાઈથી આ પ્રશ્નના જવાબ લખી શકશો. તમારે વાર્તા યાદ હશે તો તમે જવાબ લખી શકશો. બરાબર. તો આપણે એ પ્રશ્નોના જવાબ જોયા તો ફરીથી એકવાર હું પ્રશ્નોના જવાબ એકવાર વાંચી લઉં. તમારે આ પ્રશ્નોના જવાબ હોમવર્કમાં લખવાના છે. તો તમારે ફરીથી આ પ્રશ્નોના જવાબ આપણે એકવાર જોઈ લઈએ. તમારે પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવાના છે એ આપણે જોઈ લઈએ. બરાબર. તો લખવાનું ગુજરાતીની નોટમાં, કલોલની નોટમાં તમારે આ પ્રશ્નોના જવાબ લખવાના છે. ઉપર હેડિંગ મારવાનું છે, કાલે તમે લખ્યું હશે. બરાબર. એના આગળ લખવાનું, તમે શબ્દો લખ્યા હતા આપણે આગળના પહેલા ભાગમાં શબ્દો લખવા આપ્યા હતા, એના ઉપર તમારે હેડિંગ મારવાનું છે. પ્રથમ પરીક્ષા એસાઇનમેન્ટ એવું હેડિંગ મારવાનું છે. અને જે તમને લેસનમાં આપ્યું એ તમારે લખવાનું છે. તમે એ શબ્દો લખ્યા પછી તમારે આ પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રશ્ન બે, પ્રશ્નોના જવાબ લખો એવું હેડિંગ મારીને તમારે આ પ્રશ્નોના જવાબ લખવાના છે. કયા કયા પ્રશ્નોના જવાબ લખવાના છે એ હું તમને કહું કે તમારે કયા પ્રશ્નોના જવાબ લખવાના છે એ હું તમને આ વિડીયોમાં બતાવું છું. બરાબર. એ તમે ધ્યાન આપજો કે શું લખવાનું છે અને કેવી રીતે જવાબ લખવાના છે એ તમારે ધ્યાન આપવાનું છે. તમારે આવી રીતે પહેલાં હેડિંગ મારવાનું. પ્રશ્ન બે, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. આવી રીતે લખવાનું. પછી પ્રકરણ એક કરવાનું,
લખી લખવાનું. એક નંબર, ગામમાં ઉંદરો ક્યાં ક્યાં જોવા મળતા હતા? તો આ જવાબ લખ્યો મેં એવી રીતે લખવાનું. તો ગામમાં ઉંદરો ઘરમાં, બાગમાં, પેટીમાં, કબાટમાં વગેરેમાં જોવા મળતા હતા. બે નંબર, વાસરીવાળાએ શું પહેર્યું હતું? વાસરીવાળાએ લાલ ટોપી, પીળો ડગલો પહેર્યો હતો. ત્રણ નંબર, વાસરીવાળાનો અવાજ સાંભળી ઉંદરો કેવી કેવી રીતે આવ્યા? વાસરીવાળાનો અવાજ સાંભળી ઉંદરો કોઈ નાચતા આવ્યા, કોઈ કૂદતા આવ્યા, કોઈ દોડતા આવ્યા, કોઈ કસતા આવ્યા. ચાર નંબર, ગામ લોકોએ વાસરીવાળાને કેટલા રૂપિયા આપ્યા? તો ગામ લોકોએ વાસરીવાળાને 1000 રૂપિયા આપ્યા. આ પતી જાય, એકથી ચાર પ્રશ્ન પતી જાય. પછી લખવાનું એ પ્રકરણ બે. પછી લખવાનો એક નંબર, આનંદ મેળો ક્યાં હતો? આનંદ મેળો વાત્રક નગરમાં હતો. બે નંબર, દાદા કોને શોધતા હતા? દાદા યજ્ઞને શોધતા હતા. ત્રણ નંબર, યજ્ઞના ઘોડાને કોને પકડ્યો હતો? તો યજ્ઞના ઘોડાને લવે પકડ્યો હતો. ચાર નંબર, યજ્ઞનો ઘોડો કોનો હતો? યજ્ઞનો ઘોડો રાજા રામચંદ્રજીનો હતો. આટલું એક બે ત્રણ ચાર પ્રશ્નો જ આપ લખાઈ જાય. પછી લખવાનું પ્રકરણ ત્રણ. એમાં લખવાનું, રૂપેશ કાકાને કેમ ગમતું ન હતું? રૂપેશ કાકાના સંતાન અમેરિકા રહેવા ગયા પછી તેમને ક્યાંય ગમતું ન હતું. બે નંબર, અક્ષયે શ્રીકાંતને શું કહ્યું? તો અક્ષયે શ્રીકાંતને કહ્યું, તું એકવાર મારી સાથે ચાલ રૂપેશ કાકાના ઘરે, આવા તો અનેક રમકડા છે. આ વિડીયો હું થોડી વાર ચાલુ રાખું છું કે તમારે પ્રશ્નોના જવાબ તમે સહેલાઈ રીતે લખી શકો. એ માટે હું આ વિડીયો થોડી વાર ચાલુ રાખું છું કે તમે પ્રશ્નોના જવાબ લખી શકો. આ પ્રશ્નોના જવાબ મેં લખ્યા છે એવી રીતે આખા વાક્યમાં તમારે લખવાના છે. આખા વાક્યમાં આ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. અક્ષર સારા કાઢવાના છે, કેમ કે વિષય ગુજરાતી છે. ગુજરાતી ભાષામાં અક્ષર સારા આવવા જોઈએ. જોડણી કાણા માત્રની ભૂલ ના થાય એનું ધ્યાન રાખીને તમારે લખવાનું છે. એમાં તહીને બે નંબર જોયા, બે પ્રશ્નો જોયા. પછી ત્રીજો નંબર, અક્ષય અને શ્રીકાંત કઈ રમત રમતા હતા? અક્ષય અને શ્રીકાંત સાપસીડીની રમત રમતા હતા. ચાર નંબર, તમને રૂપેશ કાકાના ટોય હાઉસમાંથી કયું રમકડું લેવું ગમશે? તો અમને રૂપેશ કાકાના ટોય હાઉસમાંથી બોલતું વાંદરું અથવા વાંદરું રમકડું લેવાનું ગમશે. એક બે ત્રણ ને ચાર પ્રકરણ ત્રણના એકથી ચાર પ્રશ્ન લખીને પછી લખવાનું પ્રકરણ ચાર. એવી રીતે મારીને એક નંબર, સિંહ અને શિયાળ ક્યાં રહેતા હતા? સિંહ અને શિયાળ જંગલમાં રહેતા હતા. બે નંબર, શિયાળને કેમ મજા આવતી? શિયાળને કંઈ કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય તેથી તેને મજા આવતી. ત્રણ નંબર, શા માટે સસલો ત્યાંથી ભાગ્યો? સસલાને સાચી વાતની ખબર પડી કે તરત જ એ તો ત્યાંથી ભાગ્યો. ચાર નંબર, સસલાએ શું વિચાર્યું? સસલાએ વિચાર્યું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી ન થાય, નક્કી કંઈક ગરબડ લાગે છે.
એટલે ત્યાંથી ભાગી જાય છે. ખબર પડી જાય કે સિયારભાઈ છે એ મરેલાસી પાછળ દુખી ના થાય, એને ખબર પડી જાય કે કંઈક ગરબડ લાગે છે. બરાબર, તો આપણે અહીંયા ભાગ બે પૂરો થાય છે. ભાગ એસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષા એસાઇનમેન્ટનો ભાગ બે પૂરો થાય છે. અહીંયા આ લેસનમાં મેં તમને આ કીધું એ તમારે લેસનમાં આ પ્રશ્નોના જવાબ પ્રશ્ન બે કરીને પ્રશ્નોના જવાબ સારા અક્ષરે લખવાના છે. સારા અક્ષરે તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીંયા આપણો આ ભાગ બે પૂરો થાય છે. આવજો વિદ્યાર્થી મિત્રો.